ભુજના કારિતાસ નગર ખાતે સુધરાઈની પાણીની લાઇનમાંથી અન્ય ખાનગી ધંધાર્થી દ્વારા પાણીની લાઇનનું ગેરકાયદેસર કનેક્શન લેવામાં આવતા આજે કારિતાસ નગરના રહેવાસીઓએ મીડિયાના માધ્યમ સમક્ષ રજૂઆત કરી હતી. આ વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા મુજબ અહીં છેલ્લા એક વર્ષથી ખાનગી ધંધાર્થી દ્વારા પાણીની લાઇન લેવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આ માટે લાઇનો ખોદવામાં આવે છે પણ તેમના દ્વારા વિરોધ થતાં કામ બંધ થઈ જાય છે. આ અંગે સુધરાઈમાં પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવ્યા છતાં પણ આજે ફરી એક વખત કામ શરૂ થઈ જતાં આ વિસ્તારના રહેવાસીઓએ ચંચળ ન્યૂઝ સમક્ષ બળાપો વ્યક્ત કર્યો હતો. વોર્ડ નંબર 8, મારું નામ ગૌરીબેન જનકસિંહ રાજપૂત છે. અમે કાયદાસમાંથી બોલીએ છીએ. અમારે છે ને પાણીની અહીંયા કને લાઇન હડી ગઈ, અમે ના પાડીએ છીએ, રોકીએ છીએ. અહીંયા ખોદકામ ચાલુ હોય છે, અમે બંધ કરાવીએ છીએ. તોય પણ થોડાક દિવસ થાય, 15 દિવસ થાય ને એ લોકો લાઇન ખોદીને પાણીની લાઇન લે છે. અમારે એ જો લાઇન લે ને તો અમારી કોલોનીમાં કોઈને પાણી આવતો જ નથી. તેને ના પાડી તમે રિક્વેસ્ટ કરી, તમે ટેન્કર રોજ મંગાવો ને પાણી યુઝ કરો. બાકી અમારી લાઇનમાંથી લાઇન અમે બંધ કરાવશો, તમે ખોદશો એટલી અમે બંધ કરાવશો, નકર અમે કલેક્ટર પાસે જશું, પોલીસને ફરિયાદ કરશું. અમને પાણીની એટલી તકલીફ છે, અહીંયા કને ગટર રોડ લીકે જ થાય છે રોજ. બધે એને એવું નથી, કોઈ બી હોટલ પાણી એ જાતો જ હોય છે ઘટાનો. તો કોરોના અમને નથી, એક કોરોનાને હોસ્પિટલવાળા છે, એ રોજ કલાક કલાકે સિલિન્ડર રાત દિવસ કાંઈ જોતા નથી. અહીંયા એક માજી બીમાર છે, એને માનસિક થઈ ગયો છે, એટલો અવાજ આવે અમે સૂઈ નથી શકતા. કાશ્મીરાબેન બી શાહ છે, અમે કારિદાસના રહેવાસી છીએ. અમને એટલો અહીંયા માનસિક ત્રાસ છે. આ 3જી થી 4થી વાર છે અમે કોપરેટરને બોલાવ્યા છે, એ 1-2 વાર બંધ કરાયું, તે છતાં પાછું ચાલુ થઈ ગયું છે અમારું. અહીંયા આ પાણીની લાઇન માટે પાછું ખોદવાનું ચાલુ થઈ ગયું છે. આજે 1 વર્ષ થશે, 1-1.5 વર્ષથી આ લોકોનો માનસિક ત્રાસ ઘણો છે કે અમને ઘરે ઘરે એ લોકોને કહેવા જવું પડે છે આજે, તે છતાં માનતા નથી. આજે હવે જો હાલ નહીં થાય કાંઈ આનું તો આજે એ લોકોનું શું થશે અમને નથી ખબર. જેને આવું હોય આવી શકે, કોઈ અમને પ્રોબ્લેમ નથી. આજે